सप्त दिवसीय आ ज्ञान यज्ञना अंतिम पड़ाव पर हूँ तथास्तु विद्यापीठना प्रांगण में आपनी साथे वात करी रह्यो छूं। सौ प्रथम हूँ आप सौने मारा प्रणाम पाठवु छूं, व्यासपीठ ने पण प्रणाम अने व्यासपीठना उद्गाता ने पण हूँ प्रणाम करूँ छूं। આમ જુઓ તો આજે આ છેલ્લી ઓવર છે, એટલે મારે છેલ્લી ઓવરમાં રન કરવાના છે। મારી આગળના છ બેટ્સમેન પણ ધુઆંધાર બેટિંગ કરી ચૂક્યા છે અને છેલ્લી ઓવરમાં મારે આપની સાથે શિક્ષણની વાત કરવી છે। કોઈએ કૃષ્ણની વાત કરી છે, તો કોઈએ એક મનોરથ વ્યક્ત કર્યો મોટી યુનિવર્સિટી સ્થાપવાનો, તો કોઈએ વળી વિકલાંગ અને દિવ્યાંગની વાત કરી છે। ભાગવત ઋષિથી લઈને ગઈકાલે નેહલ ગઢવી સુધીના સપ્તર્ષિના છ ઋષિઓએ એવી વાત કરી છે કે જેની સાથે શિક્ષણ આડકતરું જોડાયેલું છે। હું આપની સાથે આજે વાત કરવાનો છું કે જેમાં શિક્ષણ સીધું જોડાયેલું છે। મને આ જગ્યાએ આવવાનો આનંદ વિદ્યાપીઠ શબ્દથી છે। મને તો એવું પણ લાગે છે કે જિજ્ઞેશ દાદાએ બહુ અઘરો દાખલો પસંદ કર્યો છે। અઘરો દાખલો એટલા માટે કે 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા એ પાકે ઘડે કાંઠા ચડાવવાનો પ્રયોગ છે, પણ એમણે વિચાર્યું છે એટલે એમની એક યોજના હશે અને યોજવાને ભગવાન શ્રી કૃષ્ણનું પીઠબળ હશે, એટલે કોઈ ચિંતા નથી। પણ આ તથાસ્તુ શબ્દનો ભગવદ્ ગોમંડળની અંદર આપેલો અર્થ એવું નથી કહેતો કે પરિપૂર્ણ થાવ। આપણે બધા તથાસ્તુ એટલે એમ સમજવા લાગ્યા છીએ કે પરિપૂર્ણ થાય તે તથાસ્તુ। ખરેખર તો તથાસ્તુનો અર્થ એવું છે ભલે એમ હો, ભલે એમ હો। તમે કોઈ વાત રજૂ કરો ત્યારે તમારા વડીલ એમ કે ઓકે ભલે એમ કરજો, ભલે એમ હો। પછી જે કાંઈ ભોગવવું હોય, જે કાંઈ સહન કરવું હોય, જે કાંઈ તારી ઉપર પુષ્પવૃષ્ટિ થવાની હોય કે જે કાંઈ તારી ઉપર માછલા ધોવાવાના હોય એ બધું એમ હો। હું તો શિક્ષણમાં 40 વર્ષ ગુજારીને નિવૃત્તિ પછી આપની સાથે વાત કરું છું અને એટલે ફળ સ્વરૂપે વાત કરું તો એમ લાગે કે વિદ્યાપીઠ એને કહેવાય છે કે જ્યાં વિવિધ પ્રકારની વિદ્યાઓને શીખવા માટેની એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું હોય। આપણે તો બે શબ્દો વપરાય છે એની ચર્ચા આમ તો મારે ન કરાય, વ્યાસપીઠે કરવી જોઈએ અને એ કરે છે, એક પરાવિદ્યા અને અપરાવિદ્યા। આ બંને વિદ્યાઓનું જ્યાં સંકલન થાય એટલે કે શીખવાનું મળે અને કેળવાઈ જવાનું મળે, એ બંને જ્યાં થાય એને વિદ્યાપીઠ કહેવાય। આજકાલ બહુ વાત ચાલે છે અને લોકો પૈસા રોકીને યુનિવર્સિટીઓ ખોલી નાખે છે, પણ યુનિવર્સિટીનો અર્થ બહુ મોટો છે। યુ શુડ રીચ ટુ ધ યુનિવર્સ વિચ ઇઝ યુનિવર્સલ, યુ આર રેડી ટુ ઇમ્પાર્ટ ટુ ધ નેક્સ્ટ જનરેશન ઇઝ કોલ્ડ યુનિવર્સિટી। તો આવું કશું વિદ્યાપીઠની પાછળ રહેલું છે એવું હું અભિભૂત માનું છું, મને અભિપ્રેત છે। આમ તો તથાગત શબ્દ સાંભળેલો છે આપણે સૌએ ભગવાન શ્રી બુદ્ધ માટે વપરાણો, પણ એનો સીધો ને સાદો અર્થ એ તથ આ ગત, ગુજરાતી આટલું, આવ્યો અને ગયો। તથાગતનો અર્થ એટલો આવ્યો અને ગયો, આપણે સૌ તથાગત છીએ કારણ કે આપણે આવીએ છીએ અને પછી જવાના છીએ। પણ એમાંથી કેટલાક લોકો એવા હોય છે કે જે કાળક્રમે આવે છે અને કાળક્રમે વયા જાય છે, વચ્ચે કશું કરતા નથી। વૃદ્ધનો એક શેર છે, લાઈ હયા આય ચલી કઝા ચલે, ના અપની ખુશી સે આય ના અપની ખુશી ચલે। કોઈ કે મોકલ્યા તો અમે આવ્યા અને કોઈ કે કીધું કે હાલો તો અમે નીકળી ગયા। કથા મંડપમાં પણ ઘણા લોકો હોય એવા, ક્યાં જાઓ છો તો કથામાં, કોની કથા તો ખબર નથી,
કેમ જાઉં છો? તો આ લોકો જાય છે એટલે. પૂરું થાય ત્યારે પૂછે કે કોની કથા હતી? તો વો લાઈ હયા આય ચલી કસા ચલે, ના અપની ખુશી સે આય ના અપની ખુશી ચલે. કોઈક કોઈક લોકો આવી રીતે જ પૃથ્વી ઉપર આવે છે અને જતા રહે છે. આમ તો કોઈક કોઈક હું જરાક આ સ્થળ એવું છે એટલે બોલું છું. ઘણા ખરા લોકો અહીંયા આવવાનો અર્થ સમજ્યા નથી, સમજ્યા નથી એટલે એમ જીવ્યા નથી, અને જીવ્યા નથી એટલે એમને એમ જવાનો વારો આવે છે. તમે મને પૂછી શકો સાહેબ કે આમ થવાનું કારણ શું? કારણ કહીશ તો કદાચ તમને આંચકો લાગશે. આજે હું વાત કરવાનો છું એમાંથી કેટલીક વાતો તમને સૌને સીધી લાગુ પડે છે, એટલે કદાચ મારી કોઈ વાતથી તમને અણગમો થાય તો હું પહેલાં ક્ષમાયાચના કરું છું, પણ એટલી બધી માફી માગવા માગતો નથી. કારણ કે હું તમારા સારપની વાત કરવાનો છું, તમારા ભલાની વાત કરવાનો છું, એટલે મારે કંઈ દયાભાવે વાત કરવી નથી, પૂરેપૂરા જોશભાવથી વાત કરવાનો છું. મુદ્દો એ છે કે આવનારા માણસને ખબર કેમ નથી કે કેમ આવ્યો છે, કોની ભૂલ છે? પહેલાં જેના ખોળામાં સંતાન જન્મે છે એને ખબર છે કે આ સંતાન શું કામ જન્મ્યું છે? જવાબ લગભગ લગભગ ના હશે. કાળક્રમે જન્મે છે. પહેલાં પુરુષ હતો અને સ્ત્રી હતી, પરણ્યા એટલે પતિ થયા અને પત્ની થયા, પતિ પત્ની થયા એટલે એક માં થઈને બીજો બાપ થયો. કાળક્રમે થતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં સંતાન પહેલાં જેને હાથમાં આવે છે એનું નામ માં છે, માં, મમ્મી નહીં. ટ્રાય ટુ રિમેમ્બર, મમ્મી ઇઝ અ મોડર્ન વર્ડ. માં છે માં, માં ઉપર મીંડું નહીં. કેમ મીંડું નહીં? માં ઉપર મીંડું એટલે અંદર, માં એમને એટલે મધર. મારી વાલસોઈ માં, જેણે મને આ પૃથ્વી ઉપર આપ્યો તે મને પહેલો પાઠ કોણ ભણાવશે? મારી માતૃ વિદ્યાપીઠ ભણાવશે. માતૃ વિદ્યાપીઠ એટલે મારી માં પોતે એક એવી વિદ્યાપીઠ છે, એવી યુનિવર્સિટી છે કે જેણે મને ગળથૂથી પાવાથી લઈને મારા સાથે સ્તનપાન કરાવનારી માએ મારે જીવનના સંસ્કારોનું પાન ઘરથી કરાવવાનું છે. તમને કદાચ દુઃખ લાગે તો માફ કરજો સાહેબ, સ્કૂલ શબ્દ જે છે, સ્કૂલ એ લેટિન શબ્દ છે અને એનો અર્થ થાય છે એટ લીઝર. નવરા થાવ ત્યારે જ્યાં જઈ શકાય એને સ્કૂલ કહેવાય. હવે તમે મને કહો, આપણે નવરા હતા એટલે સ્કૂલ ગયા હતા કે ના આપણને ધંધે લગાડવા હતા એટલે સ્કૂલે મોકલ્યા હતા? હકીકતમાં સ્કૂલ પતી પછી આપણે નવરા થયા. તો એનો અર્થ એવો થયો કે સ્કૂલ એક એવી વ્યવસ્થા છે કે જ્યારે માં અને બાપ પોતાના સંતાનથી થોડાક થાકે છે કે ભાઈ હવે આને કોક સાચવે તો સારું, એટલે ઊભી કરેલી એક વ્યવસ્થાનું નામ સ્કૂલ છે. આખી શિક્ષણની વ્યવસ્થા એ છે. અમસ્તા ઓશો રજનીશે નિશાળોને અને કોલેજોને જેલખાના નહીં કયા હોય. એણે કહ્યું હતું કે જુઓ, જેલમાં બધાના યુનિફોર્મ હોય, સ્કૂલમાં યુનિફોર્મ હોય. જેલમાં બધાને નંબરથી બોલાવે અને સ્કૂલમાં બધાને નંબરથી બોલાવે. જેલમાં પણ સજા થાય, સ્કૂલમાં પણ સજા થાય. એના નાનાની આંગળી પકડીને ઓશો જ્યારે પહેલી વાર નિશાળનો દરવાજો ચડ્યા ત્યારે પગથિયા ઉપરથી પાછા ઉતર્યા, નાનાએ પૂછ્યું કે ક્યા હુઆ? તરત જ ઓશોએ કહ્યું, ના નકડા ઓશો. ઓશોએ કહ્યું, મેરે કોઈ એ સ્કૂલ નહીં લગતા. તો બેટા ક્યાં લગતા હૈ? નાનાજી એ તો કેદખાના હૈ, મેં યહાં પઢના નહીં ચાહતા. અને આપણે શું કરીએ છીએ? અમારે રાજકોટમાં, આપને આશ્ચર્ય થશે, રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ બધી જગ્યાએ પરિસ્થિતિ એવી થાય, બાળક જન્મ્યું ન હોય ત્યારથી એને એડમિશનની પ્રવૃત્તિ શરૂ થઈ જાય. ઘણા લોકો તો એડમિશન મળે એ પ્રમાણે બાળક જન્મે એનું પ્લાનિંગ કરે છે, અને એક દોઢ વર્ષનું થાય ત્યાં એને તાત્કાલિક પ્લે ગ્રુપમાં મોકલી દે. કેમ? તો કે ભાઈ તું ત્યાં જઈને રમજે તો અમને અહીંયા રમવાનો સમય મળશે. આ વાસ્તવિકતામાં જ્યારે આપણે ઘરમાં, કુટુંબમાં સંસ્કાર નામનો શબ્દ આપણા બાળકના કાનમાં નથી રેડી શક્યા ત્યારે આપણને સ્કૂલની જરૂર પડી છે. અને પછી બધી જ અપેક્ષા આપણે આપણી
ટીચર પાસે રાખીએ છીએ કે જે મેં ન કર્યું તે બધું તું કરજે. અને છોકરું થોડુંક મોટું થાય એટલે હું ડૉક્ટર ન થઈ શક્યો તો તું ડૉક્ટર થા, હું ઇજનેર ન થઈ શક્યો તો તું ઇજનેર થા, મારી જેટલી અધૂરી યાતનાઓ છે એ બધી પૂરી કર એવી અપેક્ષા એની ઉપર ઠોકી બેસાડીએ છીએ. આ વાસ્તવિકતા છે. ત્યારે મેં અમસ્તુ નથી કહ્યું કે વ્યાસપીઠ દ્વારા અઘરો દાખલો ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે. તથાસ્તુ વિદ્યાપીઠ અતિ સફળતા પ્રાપ્ત કરે એવું મારા તમારા સૌના દિલમાં વસેલું છે. પણ દાખલો બહુ અઘરો છે. તરુણાવસ્થાની પીક ઉપર પહોંચેલો છોકરો અને છોકરી તરુણાવસ્થાને એક ભેગી લઈને તથાસ્તુ વિદ્યાપીઠના દરવાજે આવવાના છે. હું આજે જ આવેલો એક ચુકાદાની કોપી આપને માત્ર કોટ કરું. આપને ખ્યાલ છે બે દિવસ પહેલાં ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા કરવામાં આવી, એમનો 500 પાનાનો આખો ચુકાદો અત્યારના આપણને વેબસાઇટ ઉપર જોવા મળે છે. એ ચુકાદાના બે પાના વાંચવા જેવા છે. હું અત્યારના સમયના અભાવે વાંચતો નથી, મારી પાસે છે. પણ એની અંદર ન્યાયાધીશે નોંધ્યું છે કે કુટુંબો નિષ્ફળ ગયા છે, પરિણામે તરુણો એટલે કે એડોલેસન બોય એન્ડ ગર્લ નિરંકુશ બન્યા છે, અને નિરંકુશ બનેલા દીકરા અને દીકરીને ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને આપણા મીડિયા દ્વારા પીરસાતી વિકૃત માહિતીઓએ પકડી લીધા છે. તમે એમ માનો છો કે કોઈએ કોઈની હત્યા કરવા માટે સરળતાથી મન મનાવ્યું હશે? ના જી, અનેક વિકૃતિઓ એના મગજમાં ઠલવવામાં આવે છે અને એની પાસે આપણે લાચાર છીએ. કેમ લાચાર છીએ? અત્યારની મમ્મીઓ, મા નહીં, અત્યારની મમ્મીઓ 6-8 મહિનાનું બાળક હોય અને જમતું ન હોય તો એની સામે મોબાઈલ ધરે છે, એને વિડીયો દેખાડે છે, અને બાળક વિડીયો જોતું હોય એ દરમિયાન એના મોઢામાં કોળિયા મૂકે છે, અને પછી સ્કૂલના ટીચરને કે પ્રિન્સિપાલને જઈને કહે છે કે આનો મોબાઈલ છોડાવો. આપ્યો કોણે? ઘરમાં મમ્મીએ, પપ્પાએ. મમ્મીને પડોશણ સાથે વાતો કરવી હતી. વાતો શબ્દ સારો છે. કાઠિયાવાડમાં શબ્દ કુથલી વપરાય છે, કચ્છમાં શબ્દ ચૂરચૂરી વપરાય છે. એને પોતાનું કામ નિપટાવવું હતું, એને કપડાં ધોવા હતા, એને ક્યાંક બ્યુટી પાર્લરમાં જવું હતું, એને એને છોકરાને ટીવી સામે મૂકી દીધું, હાથમાં કુરકુરે એનું પેકેટ આપી દીધું, ખાવતો જાય અને વિકૃતિ મગજમાં ભરતો જાય. આ બાળક સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલ શું કરે? શાળા નિષ્ફળ ન જાય તો બીજું થાય શું? મારી વાત વિષય મેં એવો આપેલો છે કે સંતાન ભણે એ પહેલાં મા બાપ ભણે તે જરૂરી છે. મારી આપને નમ્ર વિનંતી છે, શક્ય કેટલું બને એ આપ વિચારજો. પણ જિજ્ઞેશજીને મારી નમ્ર વિનંતી છે કે આપની વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીઓ દાખલ થાય એના માતા પિતાને આપને ત્યાં અઠવાડિયું એક રાખજો, બરાબર ઠમઠોરજો. એને શું ન કરાય અને શું કરાય એની યાદી આપજો, કારણ કે આપણા સંતાનોને બગાડવામાં જો કોઈ પણ જવાબદાર હોય તો આપણે મા બાપ જવાબદાર છીએ, જમાનો જવાબદાર નથી. હું એ બાપ છું સાહેબ, એટલે આપણે બોલું છું, તમે જવાબદાર છો એમ નથી બોલતું. મારે આપની સાથે વાત કરવા માટે આ કૃષ્ણનું સ્થાનક છે. ત્યારે તમે મને પૂછી શકો કે સંતાનો સાથે શું વ્યવહાર કરવો, ચાલો કહો. પહેલી વાત તો એ કે સંતાન તમારી ઈચ્છાથી જન્મ્યું છે, એને આવવું તું એટલે આવ્યું નથી, માટે એનું રેડ કાર્પેટ વેલકમ કરો, લાલ જાજમ પાથરીને સ્વાગત કરો. ક્યાં આવી પડ્યું? 80% પતિ પત્નીઓની એવી ફરિયાદ છે, 80% વાઇવ્સ એવી કમ્પ્લેઇન કરે છે કે હું પૂરી પત્ની બનું તે પહેલાં હું મા બની ગઈ. બાપ ફરિયાદ કરે છે કે હું પતિ બનું તે પહેલાં હું બાપ બની ગયો. યાદ રાખવા જેવું છે સાહેબ, તમારી ઈચ્છાથી બાળક આવ્યું છે, જે તમારી ઈચ્છાથી આવે એને તમારું ગણીને તમારી સાથે રાખો. બીજી વાત, તમે ઘરમાં જે બોલશો, જેમ બોલશો,
જેવું બોલશો, જેટલું બોલશો એટલું એ ગ્રહણ કરશે. આ યાદ રાખવા જેવું છે. તમે ઘરે આવનારાને ધમકાવી નાખતા હો ને બે ગાળો દેતા હો તો તમારું સંતાન વિવેકી બને એવી અપેક્ષા તમે નહીં રાખી શકો. તમે કોઈને વારંવાર તિરસ્કૃત કરતા હો તો તમારું સંતાન પણ તિરસ્કાર શીખશે. મેં એવા ઘણા ઘર જોયા છે કે જેમાં સંતાન સ્કૂલેથી આવે એટલે એની માં પૂછે, શું કરાયું તારી ટીચરે? એટલે દીકરો કે દીકરી કંઈક બોલે કે આટલું કરી, તારી ટીચરને શું ભાન પડતી હતી? તમે નથી સમજતા સાહેબ, તમારા એ સંતાન ઉપર કુઠારાઘાત તમે કરી રહ્યા છો. કારણ કે વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતામહ એલિઝાબેથ હરલોક એમ કહે છે કે 13 વર્ષની ઉંમર સુધી સંતાનનો ટેવ ઘડતરનો સમય છે. એને તમે જે બોલો છો, જે આપો છો એ બધું સ્વીકારે છે, પણ 7, 8, 9, 10 વર્ષ પછી તમે જે આપ્યું એનું એનાલિસિસ શરૂ કરે છે, અને એનાલિસિસમાંથી શું સાચું ને શું ખોટું એ જ તારવે છે કે પપ્પાએ મને કહ્યું કે ઘરમાં છું, છતાં કહી દે કે હું ઘરમાં નથી. 7, 8, 9 વર્ષ સુધી તમારું કયું કરશે, 10મા વર્ષથી વિચારશે કે પપ્પા મને કહે છે કે સાચું બોલ અને પોતે તો હળા ખોટું બોલ્યા કરે છે. એનો અર્થ એવો છે કે પપ્પા કહે તે કરવાની જરૂર નથી, કરે તેમ કરવાની જરૂર છે. હું સિટીની વાત કરું, શહેરની વાત એટલા માટે કરું કે આપણે શહેરથી બહુ નજીક છીએ. અમરેલી પણ લગભગ મેટ્રો બની રહ્યું છે. આપને કદાચ ઉદાહરણ આપીશ તો તમને એમ લાગશે કે ખોટું ઉદાહરણ છે. રાજકોટની એક 5-સ્ટાર સ્કૂલની અંદર માથાકૂટ કરીને એડમિશન મેળવ્યા પછી 4 કારખાનાના માલિકે, 4 ઇન્ડસ્ટ્રીનો એ માલિક છે, ઘરની અંદર 4+1 ગાડી છે, ચલાવનારા 3 જ છે, એ માણસને પોતાના દીકરાને એક સ્કૂલે જ્યારે ફી મગાવી રેગ્યુલર, હું કોરોનાની વાત નથી કરતો, પહેલાંની વાત કરું છું, ત્યારે એને આવીને ઘરે આવીને કીધું, પપ્પા ફી આપણી ડ્યુ છે, મારે આપવાની છે. કોણે માગી? તો મારા ટીચરે. તો ટીચરને એને ફીનું શું કામ? તારા પ્રિન્સિપલ માગે ત્યારે કહે છે. નાવ યુ સી, હવે તમે જુઓ કે બાળકની સ્થિતિ શું થાય. આ વાત આગળ ચાલી, બીજે દિવસે એને કીધું કે મારા પપ્પાએ કહ્યું કે જ્યારે પ્રિન્સિપલ માગે ત્યારે કહે છે, એટલે ટીચરે પ્રિન્સિપલ પાસે મોકલ્યા, અને પ્રિન્સિપલ પાસે પહોંચાડે પ્રિન્સિપાલે કીધું, બેટા યુ શુડ પે ધ ફીઝ, યોર ફાધર ઇઝ વેરી રિચ, વાય ધ ડ્યુઝ આર ધેર, પે ઇટ ઇમિડિયેટલી. છોકરો પાછો ઘરે આવ્યો, કીધું પપ્પા આજે પ્રિન્સિપાલે કહ્યું ફી લઈ આવો, કાલે જઈને તારા પ્રિન્સિપાલને કહી દેજે મારા પપ્પાએ કીધું છે ફી નહીં ભરી, તમારાથી થાઈ કરી લેજો. અત્યારના થાઈ કરી લેજો એવું બહુ ચાલ્યું છે સાહેબ. રસ્તામાં કોઈ તમારી યારે ગાડી ભટકાડે અને પછી તમે એને કહો તો કે તારે થાઈ કરી લેજે, હવે થાય શું આપણાથી? મારા જેવો માણસ તો ગાડીમાં અંદર જ બેઠો હોય છે, એટલે એના આવા સરસ મજાના શરીરને ઈજા બીજા થતી નથી, ઈશ્વરની કૃપા છે. પણ પેલું 2-વ્હીલર લઈને નીકળેલા માણસની હાલત શું હોય? તાત્કાલિક કાંટલો પકડી લેવો, તાત્કાલિક 2 ઝાપટ મારી લેવી, ગાળો બોલી નાખવી, જેના 4 આંગળીની અંદર સોનાની વીંટીઓ હોય, જેના હાથ ઉપર સોનાની લક્કીઓ પહેરી હોય, જેના કંઠમાં સોનાની માળાઓ લટકતી હોય, આ બધી જ વસ્તુઓ હોવાવાળો માણસ કોઈ ઉપર દાદાગીરી કરી શકે છે? એના માટે જવાબદાર સમાજ નથી, સ્કૂલ કે સ્કૂલના ટીચર્સ નથી, જવાબદાર માત્ર ને માત્ર છે ઘરનું વાતાવરણ. એટલા માટે મારો આગ્રહ છે કે આપણે ખરેખર ઘરના મા બાપને પહેલાં ભણાવવા જોઈએ, અને પછી આપણે કેવું જોઈએ, આપણે કેવું જોઈએ કે હવે વિદ્યાપીઠમાં તમે અમને ભણાવો. આ વાત એટલા માટે આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે સ્કૂલમાં કે વિદ્યાપીઠમાં બાળકને મૂકી દઈએ, ડઝ ઇટ મીન કે બધું કામ એ લોકો કરશે? સંતાન તમારું છે, 24 કલાકમાંથી એ 6 કલાક ત્યાં જાય છે,
બાકીના 18 કલાક તમારી પાસે છે. 18 કલાકમાં જો તમે કશું ના કરી શકો તો 6 કલાકમાં કોઈ ક્યાંથી કાંઈ કરે? હું મારી વાતના સમાપન તરફ જાઉં. આપણે સમજવું પડશે કે હકીકતની અંદર 11મું 12મું ધોરણ જે આપણે વિદ્યાપીઠમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ એ તરુણો છે. અપાર શક્તિનો ભંડાર છે સર, ફૂલ ઓફ પોઝિટિવિટી છે. હું એવું કહેવા માગતો નથી કે આ બધા લોકો નકામા છે, આઈ ડોન્ટ સે. હું તો માનું જ છું કે આ બધા જ પોટેન્શિયલથી ભરેલા છે. શ્રી માતાજીએ કહ્યું છે, એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. પણ એ સોલના પોટેન્શિયલને બહાર લાવવા માટે એની આજુબાજુના કચરાને મારે તમારે દૂર કરવો પડશે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. છેલ્લી વાત, વિનોબાજી એમ કહેતા, વિનોબાજીની વાત એટલા માટે કરું છું કે મને ખ્યાલ છે કે આપણા ઉદ્ગાતા સર્વોદય કેળવણી આશ્રમની શાળામાં ભણ્યા છે. મેં એમના ટીચર સાથે પણ વાત કરી છે, રેખાબેન સાથે હું આજે વાત કરીને પછી અહીંયા આવ્યો છું. એ સર્વોદયની સંસ્થામાં ભણ્યા છે એટલે એમને ખબર છે કે સર્વનો ઉદય તે પહેલું આપણું ધ્યેય હોઈ શકે. હું કદાચ ઓગળી જાઉં પણ અન્ય કોઈ ન ઓગળે એને સર્વોદય કહેવાય. વિનોબાજીનો શબ્દ. વિનોબાજીએ બે વાત કરી. વિનોબાજીએ કહ્યું કે આજે રાહુ અને કેતુનો સમાજ છે. રાહુ અને કેતુ એટલે શું? એમણે કહ્યું કે આપણું ધડ એ કેતુ છે અને આપણું માથું એ રાહુ છે. વિનોબાજીના કહેવા પ્રમાણે બંને ભેગા ચાલવા જોઈએ. ધડ અને માથું ભેગું ચાલે ને, તો ધડ અને માથું ભેગા ચાલવા જોઈએ. એ ભેગા ચાલતા નથી, ધડ આગળ દોડ્યું જાય છે, માથું પાછળ પડ્યું જાય છે. સવારે મારું ને તમારું સંતાન સ્કૂલમાં કે કોલેજમાં જાય ત્યારે માથું લઈને જાય છે, અને સાંજ પછી આપણે એને સ્કેટિંગમાં મોકલીએ, ઘોડેસવારીમાં મોકલીએ, જીમમાં મોકલીએ ત્યારે એનું માથું ભેગું નથી હોતું, એનું ધડ ફેલતું હોય છે. આ ધડ અને માથાને તમે પેરેલલ દોડાવી શકશો તો તમે વિદ્યાપીઠમાંથી જ્ઞાનના પૂજારીઓને બહાર પાડી શકશો. મને બરાબર યાદ છે, એવા એવા લોકો શિક્ષણમાં આવ્યા છે અને એવી રીતે રહ્યા છે કે જેણે પરિણામો આપ્યા છે. જિજ્ઞેશજીએ તો લોકભારતી સણોસરા શબ્દ સાંભળ્યો છે. નાના ભાઈ, મનુદાદા, બૂચદાદા, મૂળશંકરભાઈ આ નામ સાંભળેલા છે કે આજે લોકભારતી આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિ મણારની અંદર સંસ્થાઓ ચાલે છે એ સાચી વિદ્યાપીઠો છે. એનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં આમાં કશું ઠોસવામાં આવતું નથી, આખા શરીરને ઇન્વોલ્વ કરવામાં આવે છે. એક નાનું ઉદાહરણ આપો. અમરેલીની નજીકમાં એક બાબાપુર નામનું ગામ છે. બાબાપુરની અંદર એક સર્વોદય કેળવણી આશ્રમની એક સંસ્થા છે, સરસ મજાની. વિદ્યાર્થીઓ ત્યાં રહે છે, ભણે છે. દીકરો અને દીકરી બે રહે છે, કોઈ બાદ નથી. આપણને ખ્યાલ છે કે જ્યારે ઉત્તરાખંડમાં બહુ મોટો તાંડવ સર્જાયો ત્યારે આખા દેશમાંથી ફંડ ભેગું કરવામાં આવ્યું. એક દિવસ આવીને આવા જ વિદ્યાર્થીઓએ કહ્યું પ્રિન્સિપાલને કે આપણે કંઈક ફાળો આપવો જોઈએ. એમના પ્રિન્સિપાલ અને ગુણવંતરાય અને હસુમતીબેનના પુત્રી મંદાકિનીબેને કહ્યું, તમે ફાળો ક્યાંથી આપશો? તો કે અમે બાપ પાસેથી મગાવી લઈએ 100-100 રૂપિયા. એણે કહ્યું કે એમ 100 રૂપિયા ન મગાવાય. તો શું કરાય? તમે શ્રમ કરો, એમાંથી જે મળે એ બધો ફાળો આપો. તો કે અમે શ્રમ કેમ કરીએ? અમે તો અહીંયા અંદર છીએ છાત્રાલયમાં, શ્રમ કરવા બહાર જઈએ? મંદાકિનીબેને કહ્યું, ગોતો, એ કામ તમારું છે, શોધો. જો આ શોધવું તે કેળવણી છે, આપી દેવું તે શિક્ષણ છે. 5-6 દિવસની અંદર વિદ્યાર્થીઓ પાછા આવ્યા અને કહ્યું કે બેન, બાજુમાં એક કપાસ આખો છલકતો હોય એવું ખેતર છે, અમે એના ખેડૂને જઈને મળી આવ્યા. એને અમે કહ્યું કે આખું કપાસનું ખેતર, એમાંથી કપાસનું લણણી કરી દઈએ તો અમે? તો ખેડૂભાઈએ કહ્યું કે જે બીજાને પૈસા આપું એ હું તમને આપી દઉં. પછી વિદ્યાર્થીઓ કહ્યું, અમારે બીજા પૈસા જોતા નથી, અમારે તો ઉત્તરાખંડની અંદર એ પૈસા ફંડ ફાળામાં આપવા છે.
પણ અમારા ટીચરે એમ કહ્યું, અમારા મિનીબેને એમ કહ્યું કે તમે શ્રમ કરો, તમે કમાઓ તો એ ફંડ કામનું. બાપ પૈસા આપે ને તમે ફંડ ફાળામાં આપી દો એ યોગ્ય નહીં. બીજા જ દિવસથી ચાર દિવસ માટે બધા જ વિદ્યાર્થીઓ બાજુના ખેતરમાં ઉતરી પડ્યા, વ્યવસ્થિત રીતે કપાસની લણણી કરવા લાગ્યા. જે કામ 10 દિવસમાં થવાનું હતું એ કામ 6 દિવસમાં પૂરું થયું. પહેલાં ખેડૂએ કહ્યું કે હું 10 દિવસની તમને મજૂરી અર્પણ કરું છું, કારણ કે તમારી ભાવના છે. અને એમાંથી ભેગા થયેલા 1,51,000 જેવી રકમ ઉત્તરાખંડના ફંડમાં મોકલી દેવામાં આવે. મારી દ્રષ્ટિએ આ કેળવણી છે અને આ વિદ્યાપીઠનું કામ છે. આપણે ડૉક્ટરો પેદા કરવા અને એન્જિનિયરો પેદા કરવાનું કામ આપણું નથી. એક જોક એવી કહેવાતી હતી કે તમારે કેટલા દીકરા, તો કે 2. શું કરે છે, તો કે 3 વર્ષનો ડૉક્ટર છે અને 5 વર્ષનો છે ઇજનેર છે. એટલે પૂછનારને જરા આશ્ચર્ય થયું કે આવું કેમ. તો એણે કીધું કે નક્કી જ છે કે 3 વર્ષનો છે એને ડૉક્ટર બનાવવો છે અને 5 વર્ષનોને ઇજનેર બનાવવો છે. અત્યારથી જ એને કહી છે કે તું ડૉક્ટર છો કેમ, તો કે કોઈ કંઈ કીધું તું પહેલેથી બધું પોઝિટિવ કયો તો એવું થાય. આવું ગતકડું બહુ બધા હલાવે છે. આપણે એવા લોકોની જરૂરિયાત નથી સાહેબ. સામે બેઠેલા જીવની અંદર એક પરમાત્માનું દર્શન કરી શકે એવો જો જીવ આપણા દ્વારા પેદા ન થાય તો આપણે નિષ્ફળ છીએ. હું એવી આશા રાખું છું કે આપણી વિદ્યાપીઠમાંથી એવા જીવ આવશે બહાર કે જે શિક્ષણ પ્રાપ્ત કરેલા નહીં હોય તો ચાલશે, કેળવાયેલા ચોક્કસ હશે. પોતાનું કામ પોતે કરતા હશે, પોતાના ઘરની ઓસરી વાળવામાં એને વાંધો નહીં હોય. ઘરમાં દાદા કે દાદી આવે ત્યારે કોઈના કયા વગર જગ્યા ઉપરથી ઊભા થઈ જશે. આવકારો મીઠો આપજે દુલા કાગે કહ્યું એ આપણું બાળક શીખીને બહાર આવે તો એ મોટી સંસ્થા છે. ધર્મ ધર્મ વચ્ચે જે અત્યારના મોટું જાતિ જાતિ વચ્ચેના ભેદ ઊભા કરવાની પ્રક્રિયા ચાલે છે એમાં પણ જે ઝંડો લઈને આગળ આવે એ આપણો વિદ્યાર્થી છે. સાચું છે ને પારખે, સાચું લાગે તે બેધડક કે, ચિંતા ન કરે કોઈની, પોતે અનુભવ્યું તે કે, સાંભળેલું નહીં, એક્સપિરિયન્સ્ડ હોય એને પોતે કહે એવો નીડર વિદ્યાર્થી આપણને જોઈએ છે. એક સુંદર મજાની વાત કહીને હું સમાપન કરું. બન્યું એવું કે મસ્જિદની બાજુમાં એક ઘર હતું અને મસ્જિદની બાજુના ઘરમાં ફાતિમાબેન રહેતા હતા. સાંભળજો એટલે તમને હાર્દ સમજાઈ જશે હું શું કહેવા માગું છું. ફાતિમાબેનને એક દીકરો હતો સલીમ, ખૂબ નાનકડો દીકરો હતો. રોજ મસ્જિદમાં નમાજ પઢવાની શરૂઆત થાય અને માઇક વાગે અને આજુબાજુ ખલેલ પહોંચે, પણ આ ફાતિમાબેન જ્યારે નમાજ પઢવાની શરૂઆત બાજુમાં થાય ત્યારે જોશ જોશથી બરાડા પાડે. કેટલીક વખત ન બોલવાના શબ્દો પણ બોલે. આ રોજ બધા જોવે. એક મારા જેવો કોઈ માણસ ત્યાં પહોંચ્યો હશે, પત્રકાર હતો, એણે જઈને ફાતિમાબેનના ઘરે બરાબર અડ્ડો જમાવ્યો અને જેવી નમાઝ શરૂ થઈ અને ફાતિમાબેને બરાડા શરૂ કર્યા, એલફેલ બોલવા માંડ્યા, એટલે ગયો ને એણે કીધું કે 1 મિનિટ તમે આ શું કરો છો, તમારા ધર્મની અત્યારે પ્રાર્થના થાય છે અને તમે આવું બોલો છો, નાસ્તિક છો. એણે કહ્યું કે નાસ્તિક નથી અને હું મુસ્લિમ પણ નથી. પહેલાંને આંચકો લાગ્યો, કેમ તમારું નામ તો ફાતિમાબાઈ છે. હા, નામથી છું, વ્યવહારથી નથી. તો તમે શું છો? એમણે જવાબ આપ્યો, હું સલીમની માં છું અને સલીમની મીઠી નિંદરમાં જે કોઈ વસ્તુ ગડબડ ઊભી કરી શકે એની હું નિંદા કરી શકું છું. અલ્પેશ કળસરિયાએ એક સુંદર પંક્તિ લખી કે હું મુસ્લિમ નથી, હું ધર્મવાદી નથી, હું કોઈ પણ પ્રકારના ધર્મમાં માનતી નથી કે જે ધર્મ કોઈના બાળકને શાંતિમાં ખલેલ પહોંચાડી શકે. આવી માં જ્યારે હશે ને સાહેબ, ત્યારે તમારે પછી કોઈ યુદ્ધો કરવા નીકળવું નહીં પડે.
આપણે રાહ જોવી પડે, આપણે શિવાજીના ગાણા ગાવા પડે, શૌર્યની જૂની વાતો જ કરવી પડે. કારણ કે અત્યારના શૌર્ય દેખાડે એવા લોકો ક્યાં? જનરેશન ફ્રોમ ધ સ્કૂલ્સ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ મિઝરેબલી ફેઇલ. પણ શૌર્યની વાત કરતા રહીએ, શિવાજી મહારાજને પ્રણામ કરતા રહીએ, આપણા જે સુરવીરો છે એને નતમસ્તક રહીએ, પણ એ બાળકને સમજાવીએ કે દોસ્ત બહાર નીકળને કને એમ લાગે અનુભવે કે આ ખોટું છે તો ત્યાંને ત્યાં ઊભો રહે. મારે કહેવું ન જોઈએ છતાં કહું, રસ્તા ઉપર કોઈ ટીખળી છોકરો મળી જાય અને કોઈ છોકરી આગળ ચાલી જતી હોય, એણે માત્ર ઊભા રહેવાની જરૂર છે. ઊભા રહીને માત્ર પગના સેન્ડલ તરફ હાથ લે ને ત્યાં પેલો ભાઈ જતો રહે, શ્યોર ટુ ડુ. સ્વામી વિવેકાનંદ ગયા હતા અમેરિકામાં, સાધુનો વેશ પહેરીને આગળ ચાલતા હતા, કેટલાક લોકો એની મસ્કરી કરી વેશ ઉપરથી. સ્વામીજીએ કશું ન કર્યું, અદબ વાળીને પાછળ ફર્યા, પાછળ ફર્યા એટલે ઓલા લોકો અટકી ગયા, એ ધોળા લોકો હતા. શાંત થયા એટલે સ્વામીજી ચાલવા માંડ્યા. પછી એ ધોળા લોકોએ દેશ ઉપર બોલવાની શરૂઆત કરી કે કેવા ગરીબ દેશમાંથી આવે છે, કંગાળ દેશનો માણસ છે. અને સ્વામીજીના મનની અંદર બરાબર લાગ્યું, ફરી પાછળ પડ્યા. પાછળ ફરી પેલા ભાઈનો કાંઠલો પકડીને એને જમીનથી ઉપર ઉંચકાયો. આપણા સંતાનને ઉછેરવામાં જે કોઈ પ્રવૃત્ત શિક્ષકો છે એને હું પ્રણામ કરું છું, અને તેઓ શ્રીના મનોરથને ફરી એકવાર ઈશ્વરના આશીર્વાદ ઉતરે એવી મારી પ્રાર્થના કરું છું. ચાર વસ્તુઓ મૂકવાની, જે વસ્તુ કૃષ્ણએ મૂકી, કૃષ્ણએ ધણ મૂક્યું, કૃષ્ણએ ગણ મૂક્યું, કૃષ્ણએ પણ મૂક્યું અને કૃષ્ણએ વણ મૂક્યું. પોતાની આજુબાજુનો સમાજ છોડવો પડે, પોતાના મિત્રો છોડવા પડે, પોતાનું રણ છોડવું પડે અને પોતે પણ આમ કરવું, પણ એ પણ છોડવું પડે તો તમે કૃષ્ણ બની શકો. આ ચાર પણ છોડાવવાનું કામ તેઓ શ્રી સક્ષમ રીતે કરે એવી મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથે શબ્દોને વિરામ આપું છું. તમે મને સાંભળ્યો તે બદલ આભાર વ્યક્ત નથી કરતો, કેમ નથી કરતો, આમાં મેં મારી ક્યાં કંઈ વાત જ કરી છે, વાત તો તમારા માટેની કરી છે. મનમાં બેઠી હોય તો ભેગી રાખજો, ન બેઠી હોય તો વિચારજો કે કેમ ન બેઠું, આપણે ક્યાં કાચા છીએ. પ્રણામ.